छोटा उदयपुर नगर में पकड़ी गई वैसी नकली कचेरी के घोटाले में अभी तक 21 करोड़ से भी अधिक धोखाधड़ी का पर्दाफाश हुआ है, जहां आज जिला पुलिस अधीक्षक द्वारा पत्रकारों को संबोधित किया था। छोटा उदयपुर नगर में पकड़ी गई वैसी नकली कचेरी के घोटाले में अभी तक 21 करोड़ 15 लाख से भी अधिक की धोखाधड़ी का किस्सा प्रकाश में आया है, जिसमें तीन अपराधी पूर्व प्रायोजना अधिकारी वीडी निनामा, पूर्व प्रायोजना अधिकारी वीसी गामित और पहले पुलिस के हाथ पकड़ा गया वैसा अबू बकर सैयद का भाई एजाज हुसैन सैयद छोटा उदयपुर के पुलिस के कब्जे में है। ऐसे में एजाज हुसैन सैयद संदीप राजपूत का ड्राइवर बन उसके साथ घूमता था। अभी तक पकड़े गए वैसे घोटाले के तहत 21 करोड़ 15 लाख से भी अधिक की धोखाधड़ी प्रकाश में आते हुए आज जिला पुलिस अधीक्षक इम्तियाज शेख द्वारा पत्रकारों को विशेष जानकारी दी गई थी। तारीख 26/10/2023 ना रोज छोटा उदयपुर जिला ना छोटा उदयपुर पोलिस स्टेशन मा एक नकली कचेरी बाबत नी फरियाद रजिस्टर थई हती, जेमा अगाउ 7 आरोपीओ पकड़वामा आव्या हता। ते तमाम आरोपीओ जेल हवाले छे। ए आरोपीओ पासे थी અલગ અલગ 70 એકાઉન્ટમાં 2,96,00,000 રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા। ત્યારબાદ આ જ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી, જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી, જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી। અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે 4,14,00,000 રૂપિયાનું કૌભાંડ હતું, જે 2021-2023 વચ્ચે ચાલ્યું હતું, તેના બદલે 2016 ટોટલ 2023 સુધી 21,15,00,000 રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી, અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે। સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાગબાજ આરોપી હતો અબુ બકર સૈયદ, એનો ભાઈ એજાઝ સૈયદ, જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે, અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો, આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો, અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાઝ સૈયદ કરતો હતો। તે એજાઝ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે, અને કૌભાંડ 2016 શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએએસ અધિકારી બીડી નિનામા, જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા, તેનો પણ આપણે કબજો લીધો છે। ત્યારબાદ અલગ અલગ બીજા 24 એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા, અને 20,58,000 રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા। ટોટલ 3,17,00,000 રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ, અને લગભગ 4,00,000 જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી, સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે। આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે, તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે, જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાવી ખરેખર કોઈ કચેરી નથી અને એમના ત્યાં આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી। આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને, બીડી નિનામાને અને એજાઝ સૈયદને અટક કરવામાં આવ્યા છે। ગામિતના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, એજાઝ હુસેન સૈયદના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, અને આજે બીડી નિનામાના રિમાન્ડ મેળવવામાં આવશે।